વિદ્યાર્થી મિત્રો હું જાણા રચના વાસુદેવની YouTube ચેનલમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે ધોરણ 5 માં વિષય આસપાસ એમાં આપણે પાઠ 21 મો પાઠનું નામ છે કે જેવા પિતા તેવી દીકરી એટલે કે જેવા પિતા હોય તેવી દીકરી હોય અને આપણે એમ પણ કહીએ છીએ કે જેવા પિતા હોય તેવો જ દીકરો હોય એટલે એ પણ આપણે કામ એક કહેવત છે કે જેવા પપ્પા હોય ને એવો જ છોકરો હોય તો આ પાઠમાં એમ કેમ કીધું છે કે જેવા પિતા તેવી દીકરી આપણે જરા જોઈ લઈએ તો કે વર્તમાન અને ભૂતકાળના રિવાજો અને ટેવો અને રીતોમાં સિક્કાઓ ચિત્ર સ્મારકો સંગ્રહાલય વગેરે માધ્યમથી આવેલા ફેરફારો શોધે છે અને તેનું વડીલો સાથે આદાન પ્રદાન કરે છે દાખલા તરીકે આપણે પહેલાના સમય જોઈએ અને અત્યારનો સમય જોઈએ તો ઘણો બધો ડિફરન્સ આવી ગયો બરાબર ને ઘણો ફેર પડી ગયો છે પહેલાના જમાનામાં છોકરીઓ છે એ કે બાર કામ કરવાનું ન ચાલતી તો અત્યારે હવે બધા લેડીઝો છે બધી જગ્યાએ કામમાં કામ પણ કરે છે અને બહાર પણ જાય છે પેલા મોડે સુધી કોઈ બહાર ન જઈ શકતા અત્યારે બધા બહાર જાય છે અને અત્યારે થોડો સમયમાં થોડો ફેરફાર થયો છે પહેલાના જમાનામાં બધાએ સાડીઓ પહેરી માથે ઓઢી અને અટલા અટલા ઘૂંટા કાઢતા હતા રાજુ કાઢતા હતા પણ અત્યારે સમય છે થોડો બદલાયો છે તો હવે ઘરના સભ્યો આપણું કુટુંબ છે બરાબર કુટુંબ કોને કહેવાય તો આપણા ઘરના બધા સભ્યો છે એ આપણું કુટુંબ કહેવાય કે જે કુટુંબમાં આપણે હોય મમ્મી પપ્પા કાકા કાકી અને દાદા દાદી એ બધા એક કુટુંબમાં એક ઘરમાં રહેતા હોય એને શું કહેવાય તો કે કુટુંબ કહેવાય છે એ આપણો એક પરિવાર છે આપણા પરિવારના વડીલો પાસેથી ઘણી બધી બાબતો શીખીએ છીએ આપણે અન્ય પાસેથી શીખીએ છીએ છતાં તેના કરતાં વધુ પરિવારમાંથી શીખીએ છીએ બરાબર ને કોઈ પણ વ્યક્તિ હોય તો આપણે એને ઓળખીએ તો આપણે એ વ્યક્તિને જોઈએ છીએ ને ત્યાં જ આપણને ખબર પડી જાય છે કે એના ઘરના છે એના મમ્મી પપ્પા છે એ કેવા હશે કે એના ઘરના બીજા કોઈ સભ્ય છે એ કેવા હશે કારણ કે તમે વધુ સમય કોની સાથે રહેશો તો કે તમારા પરિવાર સાથે અને તમારા મમ્મી પપ્પા સાથે અને જેવું વર્તન તમારા મમ્મી પપ્પાનું હશે એવું જ વર્તન તમારું હશે એટલે એમ જોઈને તમે અનુકરણ કરીને શીખો છો એટલે આપણે પરિવારમાંથી ઘણું બધું શીખીએ છીએ ઘરમાં બાળકો વડીલોને માન આપતા તથા તેમને આજ્ઞાનું પાલન કરતા શીખે છે ઘરમાં આપણે આપણા મમ્મી પપ્પા છે એ આપણને કહે છે કે બેટા દાદાને તું આવી રીતે કર દાદી છે તો એને કામમાં એના બીજા કોઈ પણ કામમાં મદદ કર આપણે કાલેજ પાઠમાં જોયું કે જે એક છોકરી છે એના દાદી માને પૂજા માટેના ફૂલ તોડી આવી દે છે એની બધી પૂજાની સામગ્રીઓ છે એ બધી તૈયાર કરીને આપે છે તો આપણે એવી રીતે ઘણી બધી રીતે આપણે દાદા દાદીઓને મદદ કરતા હોય છે કે દાદાને બહાર જવું હોય તો આપણે એની સાથે જઈએ છીએ જેથી કરીને દાદાને કોઈ તકલીફ ન પડે એટલે ઘરમાંથી બાળક સમૂહ ભાવનાના ગુણો શીખવાની શરૂઆત કરે છે બાળકમાં એકબીજાને મદદરૂપ થવાની ભાવના કેળવાય છે જો તમે બધા સમૂહ કુટુંબ એટલે કે સંયુક્ત કુટુંબમાં રહેતા હોય તો તમે એકબીજા પ્રત્યે લાગણી પણ તમે રહેશે અને એકબીજાને મદદ કરવાની ભાવના પણ તમારામાં વિકસે છે પણ જો તમે વિભક્ત કુટુંબમાં રહેતા હશો તો તમારી લાગણી એકબીજા પ્રત્યે ઓછી થઈ જાય છે કારણ કે તમે કાયમ સાથે નથી રહેતા એટલે લાગણી થોડી ઓછી હોય છે બાળકો તેમના નજીકના સગાના જેવા લક્ષણો ધરાવે છે બાળકની આંખો નાક કાન વાળ કે આંગળીઓ પરિવારના કોઈ ને કોઈ સભ્યને મળતી આવતી હોય છે ઘણીવાર મોટા પરિવારમાં દૂરના સગા સાથે પણ લક્ષણો મળતા આવે છે તો હવે આપણે તમે બધાએ ઘણી બધી વાર જોયા હશે તમને કોઈ કહેતો હશે કે આની આંખ છે ને એના કાકા જેવી છે કે આના ગાલ છે તો એના ફૈબા જેવા છે એવું ઘણા બધા વાન આની જેવો છે આની જેવું છે એવી રીતે બધા લોકો વાત કરતા હોય છે એટલે જે આપણા કુટુંબના જે અંગત નજીકના જે કુટુંબના સભ્યો છે એની એની સાથે આપણી કઈ પણ વસ્તુ છે તો એ મળતી આવતી હોય છે તો આપણને બધા કહેતા હોય છે તમે બધાએ ઘણી વાર સાંભળ્યું પણ હશે એક જ માતા પિતાના બે સંતાનો ભાઈ 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 કે બહેન બહેન જેનો આંખ નાક કાળ વાળ અને આંગળીઓની બાબતમાં સામ્યતા ધરાવતા જોવા મળે છે જોડિયા બાળકોમાં પણ સામ્યતા વધુ પ્રમાણમાં જોવા મળે છે હવે આપણે એક જ માતાના સંતાન હોવા છતાં પણ આપણામાં ઘણા ઘણા જુદા અલગતા હોય છે બરાબર ને ઘણા કોઈ બે ભાઈ છો અથવા તો બે બહેન છો તો એક જાડી હોય એક પાતળી હોય એક ઊંચી હોય એક નીચી હોય કોઈકનું મોઢું ગોળ હોય કોઈકનું મોઢું નામ હોય એ રીતે અલગ અલગ ઘણી રીતે ફેરફાર હોય છે તો એ શું કામ કે આપણે છે એ આપણે બધા આપણા કુટુંબના છે જે આપણા નજીકના સભ્યો છે એને આપણો ચહેરો છે એ મળતો આવતો હોય છે એટલે ઘણી રીતે આ રીતે પણ બધા
જોવા મળે છે આપણે જન્મ સમયે અમુક લક્ષણો આપણા માતા-પિતા તરફથી મળે છે આવા લક્ષણોને વારસાગત આનુવંશિક લક્ષણો કહે છે આપણે જ્યારે જન્મીએ છીએ ત્યારે આપણે માતા-પિતા પાસેથી આપણને અમુક લક્ષણો અને અમુક વસ્તુઓ છે જે વારસામાં મળે છે જેને આપણે આનુવંશિક લક્ષણો કહીએ છીએ ગ્રેગર મેન્ડલના વટાણાના છોડ પર પ્રયોગ કર્યા અને પિતૃ પેઢીના લક્ષણો નવી પેઢીમાં કેવી રીતે ઉતરી આવે છે તેની શોધ કરી હવે ગ્રેગર મેન્ડલે વટાણાના છોડ ઉપરથી એને શોધ કરી કે જે છોકરો છે એને આપણા પિતૃ લક્ષણ એટલે કે જે છોકરો છે એનામાં પપ્પાના લક્ષણ કેવી રીતે આવે છે તો કે અમુક આપણે તમને કૌશલ્ય આપણે આસપાસ પરિસ્થિતિમાંથી શીખીએ છીએ અને કેટલાક બાળકો પોતાના શરીરના અંગોને કેળવીને યોગ્ય મુદ્રામાં વાળી શકે છે બધા બાળકો માટે આ શક્ય નથી હવે આમાં આપણે બધા એક ક્લાસમાં આપણે કેટલા બધા છીએ પણ બધા છે એક સરખા નથી કોઈકને વાંચતા સારું આવડતું હોય છે કોઈકને લખતા સારું આવડતું હોય છે કોઈક ગીત સારું ગાતું હોય કોઈક યોગા સારું કરતા હોય છે બરાબર ને તો બધામાં અલગ અલગ કૌશલ્ય જે છે એ કેળવાયેલા હોય છે કારણ કે તમે બધા છો એ અલગ અલગ ઘરમાં અલગ અલગ પરિવારમાંથી આવો છો એટલે તમે અલગ અલગ રીતે તમારામાં વિકાસ થયો હોય છે આપણને જ્યારે યોગ્ય તક અને પરિસ્થિતિ મળે ત્યારે ઘણી વસ્તુઓ જેવી કે ભાષા સંગીત વાંચન ગૂંથણા વગેરે શીખીએ છીએ બરાબર હવે આપણે આપણે સ્કૂલે આવીએ છીએ તો આપણે વર્ષમાં આપણે દર શનિવારે કેવા બધે ઓલું બધું ચિત્રકામ ને આર્ટ એન્ડ ક્રાફ્ટ કરતા હતા તો બધાને મજા આવતી હતી તો તમે બધે તમારી જાતે તમને જેવું આવડે એવું તમે કરતા હતા અને એકબીજાની સાથે ભેગા બેસી અને શીખતા અને એકબીજાને શીખવાડતા હતા તો અમુક પ્રવૃત્તિઓ છે તો એ આપણે આપણા જે નજીકના કોઈ મિત્ર છે કે કોઈ સગા સંબંધીઓ છે તો એની પાસેથી આપણે શીખીએ છીએ બરાબર છે ને માતા-પિતાના કોઈ એકને પોલિયો થયો હોય તો તેમના બાળકને પણ પોલિયો થાય તેવું હોતું નથી કારણ કે પોલિયો વાયરસથી થાય છે તે વારસાગત નથી તેથી તેમનું બાળક સ્વસ્થ અને તંદુરસ્ત પણ જન્મે છે અને દિવ્યાંગોના સંતાનો દિવ્યાંગ જ હોય એવું બનતું નથી તો હવે આપણે આ પાઠમાં છે એમાં એક છોકરી છે અને પોલિયો હોય છે તો એ કહે છે કે જેના માતા-પિતાને પોલિયો હોય તો એના સંતાનને પણ પોલિયો થાય એવું શક્ય નથી પોલિયો છે એ શું છે તો કે એ એક વારસાગત રોગ નથી એ તો આમનામાં થાય છે અને અમુક લક્ષણો છે જે તમને વારસાગત મળે છે તમે છોકરીને જોજો એના મમ્મીના વાળ મોટા હશે ને તો છોકરીને વાળ મોટા હશે કેમ કે એને વારસામાં મળ્યું છે એટલે અમુક વસ્તુ છે એ આપણને વારસામાં મળે છે આપણા મમ્મી પપ્પા પાસેથી અને અમુક છે એ આનુવંશિક હોય છે એટલે જે વારસામાં મળે છે તો ઘણી વખત આપણે કોઈ મોટા વડીલોને વાત કરતા સાંભળ્યા હોય કે એના મમ્મીને કે એના પપ્પાને ડાયાબિટીસ હતું ને એટલે છોકરાને પણ થયું છે એટલે એ બધી અમુક વસ્તુ છે એ વારસાગત હોય છે જે વારસાગત હોય છે એ અમુક અંશે 80% એ થાય છે એવું નથી કે એને છે એટલે આને થાય જ પણ વારસો થોડો ઘણો ઉદે છે એટલે એવું પણ નથી કે જેના જે પોતે દિવ્યાંગ એટલે કે અંધ હોય અથવા તો મૂંગા હોય વળી ન શકતા હોય અથવા તો મંદ બુદ્ધિ ના હોય તો એવું નથી કે એના સંતાનો છે એ પણ એની જેવા જ જન્મે પણ આ બધું છે એ વારસાગત નથી કેટલાક લોકો ઊંચા અવાજે વાતો કરતા હોય છે તેમને સાંભળવાની તકલીફ પણ હોઈ શકે છે ને કેટલાક લોકો સરખું સમયે તે માટે કાનમાં સંભાળવા માટેનું યંત્ર પહેરે છે થોડાક લક્ષણો અથવા ટેવો આપણને પરિવાર તરફથી મળે છે ને થોડીક ટેવો લક્ષણ અને કૌશલ્ય આપણે પરિસ્થિતિઓમાંથી શીખીએ છીએ કોઈ બીમારી અથવા તો વધતી ઉંમરના કારણે અમુક લક્ષણો પ્રાપ્ત થઈ છે દાખલા તરીકે ઓછું સામાન હવે આમાં આપણે આપણે જીવન જીવીએ છીએ એમાં ઘણા લક્ષણો એવા છે કે આપણે આપણી જાતે અમુક પરિસ્થિતિઓ આપણને શીખવાડી દે છે અમુક છે આપણે આપણા કુટુંબમાં આપણા વારસાદ પાસેથી મેળવીએ છીએ ઘણા છે આપણને પરિસ્થિતિ શીખવાડી દે છે બરાબર હવે તમે પેડા હોય અને વાગી જાય તો હાથે જ ઉભા થઈ જશો કે નહીં કેમ કે તમારી આગળ સામે પરિસ્થિતિ આવી તમે પડી ગયા એટલે તમારે જાતે જ ઉભું થવું પડે છે એટલે અમુક વસ્તુઓ છે એ આપણે પરિસ્થિતિને અનુલક્ષીને આપણે શીખતા હોઈએ છીએ બાળક જેમ મોટો થાય છે તેમ સમય સાથે આવડત પણ બદલાય છે સમયના અનુભવો અને તેને જીવન જીવતા શીખવે છે જેમ જેમ તમે મોટા થતા જાઓ છો એમ તમે ઘરમાંથી ઘરની બહાર તમે આવો છો સ્કૂલે જાઓ છો બહાર તમારા મિત્રો સાથે રહ્યો છો એટલે થોડું ઘણું તમને એના પણ તમારામાં લક્ષણો છે એ આવતા હોય છે એટલે તો તમારા મમ્મી પપ્પા કહેતા હોય ને કે મિત્રો છે એ હંમેશા સારા રાખવા જોઈએ જે મિત્ર હંમેશા સાચા હોવા જોઈએ જે આપણને સાચી સાચો રસ્તો બતાવે એવા ન હોવા જોઈએ કે માત્ર આપણો ઉપયોગ કરે એટલે હંમેશા મિત્ર પણ સાચો રાખવો અને આપણે પણ મિત્ર સાથે ઈમાનદાર પૂર્વક રહેવાનું અને કોઈ પણ
કે આડા રસ્તા કે ખરાબ રસ્તે નો આપણે લઈએ એવા મિત્રો હોવા જોઈએ એટલે આપણે આપણા ઘરને ઘરના કુટુંબના સભ્યની સાથે સાથે આપણે બહારના લોકો પાસેથી ઘણું ઘણું બધું શીખતા હોઈએ છીએ અને આપણા જીવનમાં અમુક અમુક એવા ઘણા બધા પ્રસંગો આવે છે એનાથી પણ આપણે શીખીએ છીએ એટલે આપણે હંમેશા સારી રીતે જીવન જીવવું જોઈએ ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં આપણે ખાલી જગ્યાને જોડતા જોઈશું થેન્ક યુ